જેતપુર તાલુકાના બે ગામોના ક્વોરી બ્લાસ્ટથી પરેશાન થઈને મામલતદારને આવેદન આપ્યું. બ્લાસ્ટથી શાળાના બાળકો અને ગામના લોકો પરેશાન થયા છે, તો આ ક્વોરીને બંધ કરાવવા માંગણી કરી રહ્યા છે. જેતપુર તાલુકાના થાણા ગારોલ ગામ અને ઉમરાપુર ગામની લોકો હાલ પથ્થરની ક્વોરીના બ્લાસ્ટિંગથી પરેશાન છે. આ બંને ગામોની વચ્ચે આવેલ પથ્થરની ક્વોરીમાં રોજે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેના પગલે આ ગામોના લોકો પરેશાન છે. આ ક્વોરીથી થોડી દૂર આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પરેશાન છે. જ્યારે અહીં બ્લાસ્ટિંગ ચાલુ હોય ત્યારે આ વિદ્યાર્થીઓ ગમે તે જગ્યાએ અથવા તો શાળામાં શરણ લેવું પડે છે. ક્વોરી અને આ બ્લાસ્ટિંગથી પ્રાથમિક શાળામાં દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. થાણા ગરોડ ગામમાં અમારે જે આગળ ભેડિયો આવેલો છે ત્યાં 40-40 ફૂટ ઊંડા બ્લાસ્ટ થાય છે અને આજુબાજુમાં રહેવાસી બધા મકાનો છે એના કાચા મકાનો છે ને ગરીબ માણસો છે, કોઈને બંગલા રહેવા નથી. તે માટે એની ઉપર કાયદેસર પગલાં લેવા વિનંતી અને નાના જી કાંઈ નાના બાળકોને કે કોઈ પણ જાતની તકલીફ થાય છે તો એની જવાબદારી કોણ લે છે? સરકારમાં અને અહીંયા મામલતદાર સાહેબને અને કલેક્ટર ઓફિસમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ જે નિર્ણય આવ્યો નથી. ત્યાં ભેડીએ જાય છે તો એ લોકો ખોટે ખોટા બાના બતાવીને ત્યાંથી નીકળી જાય છે. ત્યાંનો માલિકને હાજર રહેતો નથી. કાયદેસર ગેરકાયદેસર જમીન ઉપર એને બ્લાસ્ટ કરેલા છે બરાબર. ત્યાં બધા સામાન્ય માણસો રહે છે, કોઈ પૈસાવાળો વ્યક્તિ અંદર રહેતો કે જેને સ્લેપવાળા મકાન હોય. તમે આવો અને એ બાજુ મકાનની બધાની તપાસ કરો કે આ મકાનમાં કેવા તૈડા પડ્યા છે. કાલ સવારે કોઈકની દિવાલ પડશે, કોઈકના છોકરા કોઈક દબાઈ જશે, એની જવાબદારી કોણ લેશે? મામલતદાર સાહેબને નમ્ર વિનંતી કે આની ઉપર કાયદેસર પગલાં લ્યો અને આની ઉપર કાયદેસરને જે તમારી વિધિ થતી હોય કરો અને અમને પૂરતો સાથ સહકાર આપો. નકર મારું નામ છે ચાવડા શૈલેષ બરાબર, ગામ થાણા ગલોળ. આ નકર અમે બધાય અમારા બાળ બચ્ચા રહીને અહીંયા મામલતદારમાં થાંભા નાખશું, અમારા મકાન પડી જશે તો અમારે રહેવાની વ્યવસ્થા મામલતદાર સાહેબને કરવી પડશે બરાબર. આ ભેડિયાના તડાકાથી અમારા મકાનને કાયદેસરના ધરતીકંપના આંચકાઓ થાય એવા મોટા મોટા તડાકાના થડકા લાગે છે. 2 કિલોમીટરના કેમિકલો ઉડે છે, રોગચાળો ફાટી નીકળશે, ગેસના વાયુ નીકળે છે, એને જવાબદારી કોણ લે છે? રોગચાળો ફાટી નીકળે. આજ તમે આવો ગામમાં કેટલા કેન્સરના દર્દી છે, કેટલા દર્દી છે તમે તપાસ કરો બરાબર. આ ગેસ વાયુના હિસાબે માણસોને કેટલી નુકસાની થાય છે. આ તો મોટા પૈસાથી વહીવટ થઈ જાય છે, કાયદેસરનો ભ્રષ્ટાચાર જ હાલે છે. તો મામલતદાર સાહેબને અને બધાને નમ્ર વિનંતી કે આમાં યોગ્ય તપાસ કરો. વર્ષોથી ચાલતી આ પથ્થરની ક્વોરીથી અને તેના બ્લાસ્ટિંગથી ત્રાસી ગયેલા આ બંને ગામના લોકોમાં આ વિરોધનો સૂર નીકળ્યો છે અને આજે જેતપુર મામલતદારને આ બાબતે આવેદન પણ આપી અને આ પથ્થર તોડતી ક્વોરીને બંધ કરવાની માંગણી કરી હતી. જેતપુર તાલુકાના આ બે ગામો માટે જોખમી બની ગયેલ આ ક્વોરી બાબતે સરકાર અને તંત્ર તાત્કાલિક પગલાં લઈને નક્કર કામગીરી કરે તે જરૂરી છે. સુરેશ વાલિયા સાથે જીઆરએસ ટીવી જેતપુર. અમારું ગામ અમરાપુર, અમે આજે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યા છે કે અમારા ગામમાં 4 સ્ટોન ક્રશર ચાલે છે, જેઓ વારંવાર અમને દરરોજ ધીમા 2 વખત મોટા મોટા 40-40 ફૂટના બ્લાસ્ટિંગ કરે છે અને ગામમાં હાથની તીવ્રતાનો ધરતીકંપ આવે એવા ધ્રુજારી આવે છે. ગામમાં પાણીના ટાંકા કે બધી વસ્તુ તૂટી ગઈ છે. નિશાળે જાય તો છોકરાને જ્યાં 1/2 કિલોમીટર જ સ્ટોન કસર છેટો છે અને 1/2 કલાક રોડ ઉપર ઊભા રાખે છે, જેથી નિશાળે જવામાં 1/2 કલાક લેટ પડે છે છોકરા. અને ઓવરલોડ લોડિંગવાળી ગાડીઓ હાંકે છે રોડ કે અમારા ગામના પુલિયાન બધું તોડી નાખ્યું છે. અને અમારા ગામના મજૂર પથ્થર કાઢે તો એક ટ્રેક્ટર મજૂરે બહાર નાખ્યું હતું તો 15,000 દંડ લીધો હતો. તો આ લોકોએ વીઘો ગામની જમીનમાં મન પડે અહીંયા કપચી નાખેલી છે, તો એનો કોઈ દંડ લેવાવાળું કોઈ છે નહીં. અને અમે વારંવાર રજૂઆત કરી, આની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી. અને અમે 8 દિને મામલતદાર સાહેબને કીધેલું છે, જો 8 દિમાં કંઈ નહીં થાય તો અમે અમરાપુર અને થાણા ગલોર અને ભાઈઓ બે અનશન ઉપર ઉતરશું, એની જવાબદારી સરકારશ્રીની રહેશે. એક્શન એ અમને ન ખબર હોય સાહેબ, ઉપરથી એને હપ્તા દેતા હોય એટલે ઈવડે એક્શન કોઈ લેતા નથી. અમે રાજકોટ સુધી રજૂઆત કરેલી છે, કલેક્ટરે ખનીજ ખાતામાં બધે રજૂઆત કરી છે, ખનીજ ખાતાવાળા અમને ટાઈમ આપતા નથી. અમે 4 વાર ફોન કર્યો કે અમે આજે આવી છીએ તો એ ના પાડે છે સાહેબ. એમ કહે છે આજે અમે બહાર છીએ, આજે અમે જુનાગઢ છીએ, આજે અમે પોરબંદર છીએ, આવું અમને વારંવાર કહે છે. મારું નામ શૈલેષભાઈ વજુભાઈ બુટાણી, અમરાપુર ઉપસરપસ.